नमस्कार मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल पर। आ वीडियो में आपने धोरण 5 विषय पर्यावरण जेनी सामायिक मूल्यांकन कसोटी नु संपूर्ण सॉल्यूशन अपने आ वीडियो नी अंदर जोशू। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुप में जोड़ावा इच्छता हो तो जेनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुप में जोड़ाई शकशो अने जेमां तमने तमाम पाठनी लिंक पण मळी जशे। तो अहीं जे पेपर छे जुलाई 2022 कुल गुण 25 समय 1 कलाक જોઈએ આપણે તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો છો। ગુણ છે 3। નંબર 1, પુરુષ કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે? સી, સુગંધથી। નંબર 2, દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે? સી, સ્લોથ। નંબર 3, સર્કસમાં નીચેનામાંથી ક્યાં પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? ડી, વાઘને। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ ગુણ છે 3। નંબર 1, પ્રાણીઓ સ્વાદ સુગંધ અને ખાલી જગ્યા અનુભવી શકે છે? લાગણી। નંબર 2, મદારીનું બીન સુકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે? દૂધી। નંબર 3, મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા? ઔષધિ। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। નંબર 1, કીડીઓ હંમેશા હરોળમાં જાય છે? ખોટું। નંબર 2, મદારી લોકો દીકરીના લગ્નમાં સાપ ભેટમાં આપે છે? ખરું। પ્રશ્ન નંબર 4, બંધબેસતા જોડકા રચો, ચૂકેલાના કુલ ગુણ છે 4। વિભાગ અ રાષ્ટ્રીય ઉદ્યાનો અને વિભાગ બ રાજ્યો। નંબર 1, કાઝીરંગા, તો જવાબ આવશે કર્ણાટક। 2, ભરતપુરનું ઘાના ઉત્તરાખંડ। નંબર 3, કોર્બેટ નેશનલ પાર્ક રાજસ્થાન। નંબર 4, ગીર તો ગુજરાત। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, પ્રત્યેકના 5 ગુણ। ત્યાર પછી જોઈએ નંબર 1, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં? તો જવાબ આવશે હા, હું કૂતરા અને બિલાડી જેવા કેટલાક પાલતુ પ્રાણીઓના અવાજને સમજી શકું છું। નંબર 2, શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે? તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે? તો જવાબ આવશે હા, પ્રાણીઓ કોઈક વાર બીમાર પડે છે। પ્રાણીઓ બીમાર પડે તો પાળનાર વ્યક્તિ પશુઓના ડૉક્ટરને બોલાવીને તેમનો ઈલાજ કરાવે છે। નંબર 3, શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? તો જવાબ આવશે હા, આકાશમાંથી ગરુડ જમીન પર પડેલી રોટલી 1-2 કિલોમીટરના અંતર સુધી જોઈ શકે છે। નંબર 4, કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે? તો જવાબ આવશે હા, કેટલાક તીખળખોર છોકરાઓ પ્રાણીઓને ખીજવતા હતા, તેઓ પ્રાણીઓની ક્રિયાઓથી નકલ કરતા હતા, તેમની સામે ઘુરકતા હતા તેમજ તેમને ચીડવતા હતા। નંબર 5, ઠંડી ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી, શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો જવાબ આવશે હા, મેં જોયું છે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી, તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં ચાલી જાય છે, તેથી દેખાતી નથી। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, દરેકના 4 ગુણ, કુલ ગુણ છે 8। નંબર 1, ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? તો જવાબ આવશે, આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે, તેમાં ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાના છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે। આ ઉપરાંત ભારતમાં નીચેના રાજ્યોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે, ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય, રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાઝીરંગા, કર્ણાટકમાં ઠંડીપુર, જમ્મુ કાશ્મીરમાં ડાચીગામ અને મધ્યપ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે। નંબર 2, ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા? તો જવાબ આવશે કે ખેલ જોયા પછી મારા મનમાં ઘણા બધા પ્રશ્નો થયા હતા, જેવા કે નંબર 1, શું આપણા મનોરંજન માટે પ્રાણીઓને તેમની મરજી વિરુદ્ધ કામ લેવું એ સારી વાત છે? નંબર 2, પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવા તે યોગ્ય છે? નંબર 3, પ્રાણીઓને કાયમ માટે બંધના અવસ્થામાં રાખવા કે પાંજરામાં બંધ કરવા યોગ્ય છે? નંબર 4, શું આ પ્રાણીઓને ભરપેટ ખાવાનું અપાતું હશે? નંબર 5, લોકોના મનોરંજન માટે અને માલિકીને પૈસા કમાવવા માટે પ્રાણીઓને ગુલાબ બનાવી તેમની પાસે સખત કામ લેવું તે ખરેખર કેટલું યોગ્ય છે? તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।
ફરી આપણે મળીશું બીજા સોલ્યુશનના વિડીયોની લિંક સાથે.